સૌરાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો છે. ગઈકાલે સૌરાષ્ટ્રમાં 1 થી 4 ઇંચ સુધીમાં વરસાદ પડ્યો હતો, ત્યારે ધોરાજીમાં બપોર પછી અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. 2 ઇંચ વરસાદ પડતા રસ્તા ઉપર પાણી ભરાયા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં કલાણા ગામમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. વરસાદથી ખેડૂતોની મુશ્કેલી વધી છે. ધોરાજી પંથકમાં મગફળી અને કપાસના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. તેમજ જૂનાગઢમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદનું ઝપટું વરસ્યું હતું. ધોરાજીના છાત્રાસા ગામે કરા સાથે વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત ઉપલેટામાં કરા સાથે વરસાદ પડ્યો છે. તેમજ કેરાણા અને ખાખીઝાડિયા સહિતના ગામડાઓમાં કપાસના પાકને નુકસાન થયું છે. આજે જૂનાગઢમાં બપોર બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ભર બપોરે આકાશમાં કાળા વાદળો સાથે વાહન ચાલકોને લાઇટ કરવાની ફરજ પડી હતી. ગોંડલમાં ઝરમર વરસાદ પડ્યો હતો. જામનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. પડધરી તાલુકાના ખાબડખેલા ગામ પાસે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. પવન સાથે વરસાદ પડતા ખેતરોમાં રહેલા કપાસના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. અગાઉ 15 દિવસ પૂર્વ આ ગામમાં ભારે વરસાદ થવાથી ખેડૂતોના મગફળીના પાકને ભારે નુકસાન થયું હતું. સોનલ ટોપીવાલા સાથે અશ્મિતા પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ.